સમાચારો રાજકોટથી, જ્યાં રાજકોટમાં રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રેલી કાઢવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જે આગકાંડ સામે આવ્યો હતો ત્યારબાદ બીયુ પરમિશન અને ફાયર એનઓસીના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી સંચાલકો દ્વારા વિરોધ રેલી કાઢવામાં આવી, રેસ્ટોરન્ટ અને હોટેલો સીલ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે હવે નિયમો હળવા કરવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રહી છે. તો આગામી દિવસોમાં ગાંધીનગર સુધી રેલી કાઢવાની ચીમકી પણ રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા આપવામાં આવી છે. તમામ હોટલો રાજકોટની 2000 રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, કાફે બધું બંધ છે અને આજે માનો ને કે ટોટલી બંધ છે. સરકારને પણ નુકસાની છે. આજે જીએસટી કેવડું નહીં મળે, 5 લાખ રૂપિયાનો વેપાર હશે 25 લાખ રૂપિયાનો, એ પણ આજે બંધ છે. સરકારને પણ નુકસાની છે. કમિશનરને શું રજૂઆત કરશો? અમને એનઓસીની સરળતાથી અપાવો. અમારી ફાયર વિશે અમારી માંગ છે કે ફાયર એનઓસી છે એને થોડુંક હલકું કરીને, અને જે અમે બધા ઓલરેડી ઇક્વિપમેન્ટ મૂકેલા છે તો અમને ફાયર એનઓસી આપી દેવી જોઈએ. વ્યવસ્થિત રીતે અમને ગાઈડલાઈન કરો, બરોબર છે? કોઈ બી તકલીફ છે તો અમારી આવીને ચર્ચા કરો, અમારી સાથે કોર્પોરેશન આવીને ચર્ચા કરે ગાઈડલાઈન વિશે. તો અમે ઓલરેડી બાટલા અમે મૂકેલા જ છે, ફાયરના બાટલા બધી વસ્તુ બધી જગ્યાએ મૂકેલી છે. તો શાંતિથી અમને સમજાવે અને અમારી રેસ્ટોરન્ટ બંધ કરીને સીલ મારીને એમને કોઈ ફાયદો નહીં થાય, સામાન્ય બેરોજગારી વધશે.